ભરૂચ જિલ્લામાં અકસ્માતના ત્રણ અલગ અલગ બનાવમાં ચાર વ્યક્તિઓના મોત થયા હતા અકસ્માતના પ્રથમ બનાવમાં દહેજ પાસે અધાણી ટ્રકે બાઇકને અડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં બે આશાસ્પદ યુવાનોના મોત થયા હતા વાગરા તાલુકાના દહેજ ખાતે રિલાયન્સ કંપનીવાળા રોડ ઉપરથી વાગરા તાલુકાના દેનવા ગામના અઢાર વર્ષીય ધવલ સોલંકી અને જંબુસર તાલુકાના થણાવા ગામના બાર વર્ષીય નિકુંજ ગોહિલ બાઇક ઉપર લખી ગામથી દહેજ જઈ રહ્યા હતા દરમિયાન ત્રણ રસ્તા પાસે અજાણી ટ્રકે બાઇકને અડફીટમાં લેતા બાઇક સવાર બંનેના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા મૃતક ધવલ સોલંકીએ બાર સાયન્સની પરીક્ષા આપી હતી અને તેના મામાની કરિયાની દુકાનમાં બેસતો હતો અને તેના માસીનો છોકરો નિકુંજ ગોહિલ ધોરણ પાંચમાં અભ્યાસ કરતો હોય વેકેશન હોવાથી મામાના ઘરે આવ્યા હતા જ્યાંથી બાઇક પર તેઓ દહેજ સામાનની ખરીદી કરવા જતા હતા આ દરમિયાન અકસ્માત સર્જાતા બંનેના મોતથી પરિવારજનો સહિત સમગ્ર ગામમાં શોખની લાગણી પ્રસરી જવા પામી હતી અકસ્માતનો અન્ય એક બનાવ નેશનલ હાઇવે પર આવેલ કવિઠા ચોકડી પર આવેલ બ્રિજ ચડતા વૃદ્ધ રાહદારીનું અજાણ્યા વાહનની ટક્કરે મોત થયું હતું નબીપુરના નવીનગરી ખાતે રહેતા સિત્તેર વર્ષીય ભીખાભાઈ વસાવા ચાલતા કવિઠા ચોકડી પાસેના ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા જે દરમિયાન દસી હવે અજાણ્યા વાહને ટક્કર મારતા રોડ પર પટકાયા હતા જ્યાંથી સારવાર અર્થે તેમના પુત્ર વિક્રમ અર્ધબેબાન અવસ્થામાં તેઓને સારવાર અર્થે ભરૂચ સિવ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર બાદ તેવુંનું મૃત્યુ થયું હતું નબીપુર પોલીસે અકસ્માત સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલ અજાણ્યા વાહન ચાલકને ઝડપી પાણવાનો ચક્રોગતિમાન કર્યા છે ભરૂચના નેશનલ હાઇવે પર આવેલ અસુરિયા પાટિયા પાસે મારુતિવાનની અડફેટે સાયકલ સવારનું મોત થયું હતું ભરૂચ વડોદરા વચ્ચેના નેશનલ હાઇવે પર આવેલ અસુરિયા પાટિયા પાસેથી હલદર ગામના મુકેશભાઈ વસાવા સાયકલ પર નોકરી જઈ રહ્યા હતા તે દરમિયાન વડોદરા તરફ જઈ રહેલ મારુતિવાનના ચાલકે સંચાલન પરનો કાબૂ ગુમાવતા સાયકલ સવારને અડફીટમાં લઈ લેતા ધડાકાભેર નીચે પટકાયેલા મુકેશભાઈ વસાવાનું ગંભીર ઇજાના કારણે મોત થયું હતું અકસ્માત સંદર્ભે નબીપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ફરાર મારુતિવાનના ચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે